પંચાવન ટકા લોકો એવા છે કે જેમની પાસે મકાનમાં મહત્વની જે વાત છે જે લોકોને જોઈએ છે પ્રાથમિક સુવિધા કે જેના કારણે તેમનું દિવસભરનું જીવન ચાલુ થાય ટૂંકમાં જણાવશો શું કહેવું છે આ બાબતે આપનું અનિલભાઈ અને ત્યારબાદ બાબુભાઈ આપનું આ સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો જે અર્થનીતિના ત્રણ પહેલું છે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટર આ ત્રણેય સેક્ટરને એક સરખું પ્રાધાન્ય આપવું પડે અફકોર્સ એમાં એગ્રીકલ્ચરનો રોલ એનો રોલ સૌથી વધારે છે કારણ કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને એ જો આ ત્રણે ત્રણ સેક્ટરમાં જો આર્થિક વિકાસ થાય તો એ આર્થિક વિકાસની અસરો એ દેશના સામાન્ય નાગરિકને થવાની છે આપે જે એક આંકડા આપ્યા છે એ તદ્દન સાચા આંકડા છે એકસો વીસ કરોડની જનતામાં આ જ રીતનું બાયફર્કેશન છે પરંતુ એ સામાન્ય નાગરિકો માટે એનું જો સ્કિલ ડેવલપમેન્ટ થાય એનું સશક્તિકરણ થાય સ્કિલ ડેવલપમેન્ટની સાથે અને એના માટે પ્રો એન્વાયરમેન્ટ ઊભું થાય તો આ સમસ્યાનું નિરાકરણ થાય બાબુભાઈ આપનું શું કહેવું છે આ બાબતે અમારા મેનિફેસ્ટોમાં ત્રણેય વસ્તુ લખી છે કે દરેક માણસને માથે છાપરું હોવું જોઈએ પહેલો મુદ્દો લીધો છે બીજો મુદ્દો આરોગ્યને લીધો છે કે દરેક માણસે જે પહોંચી શકતા નથી એમને દવા સહિતનું તમામ મફત મળે અને એની સારવાર સરકારી ખર્ચે થાય ત્રીજી વાત એ લખી છે કે માણસ રિટાયર થાય પછી આપણી જે સંસ્કૃતિ છે કે મા બાપને બાળકો સાથે રાખે પુત્ર સાથે રાખે ને એનું ભરણ પોષણ થાય અત્યાર સુધી બનતું હતું હવે એમાં ક્યાંક ખામી આવે છે હવે વૃદ્ધાશ્રમો વધવા માંડ્યા છે એટલે હવે વડીલોને માટેના મેન્ટેનન્સનો નવો કાયદો સરકાર લઈ આવી છે મા બાપને જો છોકરો સાચવતો ન હોય તો એની સામે ભરણ પોષણની અરજી હવે થઈ શકે છે અત્યાર સુધી નહોતી થતી રોટી કપડાં મકાન આ એક આપણે સામાન્ય સૂત્ર હંમેશા સાંભળતા આવ્યા છે રોજગારી પૂરી પાડવાની મિનિમમ ગેરંટી સો દિવસનું કામ આપણને ઓલરેડી કોંગ્રેસ સરકારે મનરેગા લઈ આવ્યા છે એને ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે એમાં કેટલાક લોફોલ્સ છે સુધારવા જરૂરી છે આરોગ્યની વાત છે તો આરોગ્યમાં કેન્દ્ર સરકારની એટલે કોંગ્રેસની નીતિ એવી રહેશે કે દરેકે દરેક નાગરિકને આરોગ્યની તમામ સેવાઓ મફત મળે દવા સહિત મફત મળે એજ્યુકેશન માટે સરકાર કોંગ્રેસની સરકાર રાઈટ ટુ એજ્યુકેશન લઈ આવી જ છે ચૌદ વર્ષના જે બંધારણમાં જે જોગવાઈ છે કે ચૌદ વર્ષના બાળકને એનો મૂળભૂત અધિકાર છે ભણવાનો જે અધિકાર બંધારણમાં હતો એનું કાયદાનું સ્વરૂપ અપાયું નહોતું એનો કાયદાનું સ્વરૂપ અપાયું ને જૂન બે હજાર ચૌદ થી આ ગુજરાત સરકારે એને અમલ કરવાનો છે બીજી બધી સરકારે તો અમલ શરૂ કરી દીધો છે એટલે આ જે વાત મહત્વની વાત છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ઓલરેડી આવી ગઈ છે એક જ વાત બે હજાર બાર ની ચૂંટણીમાં એમ કહેવામાં આવ્યું હતું કે અમે પચાસ લાખ મકાન બનાવી ચોક્કસ ચોક્કસ છે જે આગળ પણ મુદ્દા છે નથી બન્યા જે બિલકુલ બિલકુલ અન્ય યુવાનોની જ્યારે વાત થઈ રહી છે ત્યારે શું અપેક્ષા છે યુવા વર્ગ દેશમાં એક મહત્વનો ભાગ ભજવે છે ત્યારે હા તો મારો સ્વપ્ન મારો જે પ્રશ્ન છે એ બંને સરકારનો હશે કોંગ્રેસ અને ભાજપના જે પ્રતિનિધિ છે એમને હું પૂછવા માંગીશ કે તમારા બેમાંથી જો કોઈની બી સરકાર બની તો તમે લોકો જે અત્યારના જે વિદ્યાર્થી વિશે શું વિચારશો આજનું જે એજ્યુકેશન છે એ દિવસે ને દિવસે મોઘું થતું જાય છે તમે લોકો ગવર્મેન્ટ કોલેજીસ ગવર્મેન્ટ સ્કૂલ કેટલી વધારશો આજે તમે જોવા જાવ તો પ્રાઇવેટ સ્કૂલો પ્રાઇવેટ કોલેજો દિવસે દિવસે વધતી જાય છે તો ઘણા ગરીબ બાળકો હોય છે જેમને ભણવાની ઈચ્છા હોય છે પણ પૈસા ને લીધે જે મની જે મેઇન એમનો પ્રોબ્લેમ હોય છે એના લીધે આગળ ભણી નથી શકતા તો આનું સોલ્યુશન શું છે એ જાણવા માંગે છે બિલકુલ વાત આંકડાઓની થતી હોય છે જ્યારે બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે કે સરકારની શું ભાગીદારી છે સરકારી શાળા કોલેજો વધારવાની બાબત છે જે મુદ્દો ઉઠાવ્યો છે શિક્ષણ મોગુ થઈ રહ્યું છે તે બાબતે બાબુભાઈ સૌ પહેલા આપની પાસેથી જાણવા માંગીશ કે શું આયોજન કોંગ્રેસની સરકાર 1995 સુધી ગુજરાતમાં હતી જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજો હતી જેટલી મેડિકલ કોલેજિસ હતી એ સરકારી ખર્ચે ચાલતી હતી ને સરકારી ફીસથી છોકરાઓ ભણતા હતા ઓગણીસો ને પંચાણું પછી બે હજાર ચૌદ સુધીમાં જે ભાજપની સરકારે એમાં જેટલી ગવર્મેન્ટ કોલેજો હતી એને પણ સેલ્ફ સેલ્ફ ફિનાન્સ કોલેજો બનાવી દેવામાં આવી એક પણ નવી કોલેજ આજે સરકાર સેલ્ફ ફિનાન્સ બનાવતી નથી ત્રણ કોલેજો કરી અત્યારે એમણે છે વેચવાની કોંગ્રેસે જાહેર કર્યું છે કે પાવર્સ આવશું તો દર વર્ષે આખા દેશમાં સો મેડિકલ કોલેજો શરૂ કરશું અને એ મેડિકલ કોલેજ સેલ્ફ ફિનાન્સ નહીં હોય અત્યારે જે તમે વાત કરી રહ્યા છો એ ગુજરાતમાં એજ્યુકેશન વેચવાનો ધંધો ભાજપની સરકારે કર્યો છે કોંગ્રેસે ક્યારેય શિક્ષણને વેચાતું બનાવવાનો પ્રયત્ન કર્યા નથી ને કરવાની નથી અનિલભાઈ આપનું આપનું શું કહેવું છે સરકારી ખર્ચે બાળ વિદ્યાર્થીઓને શિક્ષણ જોઈએ છે નહીં કે મોંઘવારીમાં પીસાઈને શું કહેવું છે મારા મિત્ર ખૂબ સુંદર વાતો કરે છે એઝ યુઝ્યુઅલ કોંગ્રેસના નેતાઓ જેમ કરતા હોય છે હું કોંગ્રેસમાં જ છું ભાઈ આ આ કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હીવાળા આ આ દેશની જે દેશનું નું બજેટ કેટલા ટકા છે આપને ખબર છે કેન્દ્રની સરકાર એજ્યુકેશન સેસ લે છે જે બાકીની બધી ખરીદી જે થાય છે વધારાનો વેરો લે શિક્ષણ ઉપકર લે છે સરકાર પક્ષ્યા યુવાનોની જે શિક્ષણ ની સમસ્યા છે એ સમસ્યા માટે કેન્દ્ર સરકારે સાહીઠ વર્ષમાં શું કર્યું પ્રશ્ન આપણે સરકાર ચૂંટવા રહ્યા છે

શિક્ષણ માં અડતાલીસ યુનિવર્સિટીકરણ કરો છો તમે તો વેપારી છોષ્ટ છે ગયા વાયદામાં કોંગ્રેસ ની સરકારે કહ્યું

એવી વ્યવસ્થા કરવામાં આવશે જી બિલકુલ કુણાલ ભાઈ આપનો શું પ્રશ્ન છે જે રીતની ચર્ચા ચાલી રહી છે કયા મુદ્દો આપને સતાવી રહ્યો છે કઈ સમસ્યા સતાવી રહી છે કઈ પ્રશ્ન સતાવી રહ્યો છે સમસ્યાઓ તો ઘણી બધી સતાવી રહી છે પ્રશ્ન હું એક કે બે કરીશ અને હાલ કોંગ્રેસના વડીલ બાબુભાઈએ જે પ્રશ્ન મુદ્દા આપ્યા છે એમાં મારા બે પ્રશ્ન છે કે દેશ આઝાદ થયાના સડસઠ વર્ષ આસપાસ થયું

પ્રગતિ નથી કરી શક્યા એનો જવાબ ક્યારેક આપણે આપીશું કે પછી આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ જ કરીશું બીજેપી ના જે નેતા છે એમને એક પ્રશ્ન છે કે આપણે આક્ષેપ કરીએ છીએ કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરે છે કોંગ્રેસ આ કરે છે કોંગ્રેસ તે કરે છે પણ એની સામે એક મોડલ એમણે રજૂ કરવું પડશે અને યુવાનોને એમણે સાંત્વના આપવી પડશે વૃદ્ધોને આપવી પડશે મહિલાઓને આપવી પડશે સમાજના દરેક વર્ગને આપવું પડશે તો એ એમનું મોડેલ કયું છે એમને સ્પષ્ટ કરવું જોઈએ આ ચર્ચામાં અલ્ટિમેટલી ઇશ્યુ એ છે કે લોકો દેશને શું આપવા માંગે છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દેશ રાજ હોય બેઠો છે તમે ચર્ચાઓ તો કરો જ છો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કાયમ કરો છો પણ અત્યારે અમે એ જાણવા માંગીએ કે તમે શું આપશો બિલકુલ બિલકુલ વાત છે તમામ જે માંગણીઓ છે એકદમ ટૂંકમાં જાણવા માંગીશ અનિલભાઈ કે દેશ જ્યારે મીટ માણીને બેઠો છે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ પણ શું ટૂંકમાં જણાવશો કે શું આપવા માંગો છો દેશને શું અપેક્ષાઓ સંતોષવા માંગો છો દેશને જે ભાઈએ રજૂઆત કરી એ પ્રમાણે આ દેશના યુવાનો અને આ દેશની દરેક જનતા માટે એક પ્રમાણિક શાસન જેને ઓનેસ્ટ એડમિનિસ્ટ્રેશન કહેવાય અને પાંચ વર્ષ પછી જવાબ માગી શકાય એવી એકાઉન્ટેબલ સરકાર અમે આપવા માંગીએ છીએ બિલકુલ બાબુભાઈ આપનું શું કહેવું છે આ બાબતે શું આપવા માંગો છો દેશને કોંગ્રેસ પ્રત્યે તમારી ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી વસ્તી ઓફિશિયલી છત્રીસ કરોડ હતી પણ એમ કહેવાતું કે એ સેન્સસ જે લેવાયું એ બરાબર નહોતું કેટલું બાકી રહ્યું હતું એટલે કહેવાય કે 43 થી પિસ્તાલીસ કરોડની વસ્તી આપણા દેશમાં હતી આપણે એક ટાંકણી પણ અહીંયા બનાવતા નહોતા દાઢી કરવાની બ્લેડ પણ ભારતમાં બનતી નહોતી ટોટલ ઇન્ડિયન ઇકોનોમીની પંચ્યાસી ટકા આવક ખેતીની હતી પંદર ટકા જ ઇન્ડસ્ટ્રીયલ આવક હતી ત્યાર પછી સુડતાલીસ થી બે હજાર ને ચૌદ માં કોંગ્રેસે રાજ કર્યો કોંગ્રેસે ક્યાં પ્રગતિ ન કરી કેટલા અણુમથકો બનાવ્યા કેટલા ડેમો બનાવ્યા કેટલી જમીન ઇરિગેશનમાં લઈ આવ્યા એ કોઈને દેખાતું નથી જો આ બે દિવસમાં પંદર વર્ષમાં ભાજપની સરકાર આવી ગઈ ગુજરાતમાં તો પંદર વર્ષ પહેલાનું ગુજરાતમાં કોઈ ડેવલપર નહોતું આપણે બધા હતા

તો રશિયા કે અમેરિકા કોઈ પણ દેશની અર્થતંત્ર ને જોવો તો દરેક તમારે ડેવલપ કન્ટ્રી બનવું હોય તો કન્ટ્રી થવું પડે ખેતી આધારિત કોઈ દેશ ડેવલપ થઈ શકતો નથી ટૂંકમાં જણાવશો કે હવે જયારે બે ની ચૂંટણી છે દેશ આખો મીઠ માણીને બેઠો છે બંને રાજકીય પક્ષો અને અન્ય પ્રાદેશિક પક્ષો તરફ પણ ત્યારે શું શું જવાબદારી છે અને કોઈ પણ પક્ષની જવાબદારી એનો મેનિફેસ્ટો હોય અને આ વખતે સુપ્રીમ કોર્ટે અને ચીફ ઇલેક્શન ઇલેક્શન કમિશને બંને એમ કીધું છે કે તમારા મેનિફેસ્ટો એવા ન હોવા જોઈએ કે તમને ધોરે દિવસે હાથમાં તારા દેખાડાય જે કંઈ તમે પ્રોમિસિસ કરો છો તમે પાળવાના હોય એટલા જ તમારા મેનિફેસ્ટોમાં લખવા આ કર્યા પછી ગુજરાત આ પછી કર્યા પછી ગઈકાલે સોનિયાજીએ કોંગ્રેસનો મેનિફેસ્ટો ડિક્લેર કર્યો છે અને એમાં જેટલા કોંગ્રેસના આવતા પાંચ વર્ષની જે પોલિસી છે એને સંપૂર્ણપણે કીધું છે કે અમે શું કરવાના છીએ એમાં એજ્યુકેશન આવી જાય છે હેલ્થ આવી જાય છે કૃષિ આવી જાય છે ઇન્ડસ્ટ્રીઝ આવી જાય છે એમ કીધું છે કે દેશનો નાનામાં નાનો નાગરિક જેને ઘર નથી એ આવતા પાંચ વર્ષમાં કોંગ્રેસ એને ઘર આપશે

સાહેબ ગઈકાલના મેનિફેસ્ટોમાં એક જ મુદ્દાની બહુ ડિટેલમાં નહીં જવું એક મુદ્દાની વાત કરું એમણે એમ કીધું છે કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આ દેશનો અમે ત્રણ વર્ષ વિધિન થ્રી ઇયર્સ એવો કરીશું કે જે દેશના જીડીપીમાં જેનો પચીસ રોલ હશે નંબર વન અત્યારે શું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે બે નંબર ટુ ગયા લાસ્ટ મને દો ખોટા ગઈકાલે સાચું બોલતો હોય છે સાહેબ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માં ગયા વર્ષના પહેલા સેક્ટર માં સવા બે ટકા ગ્રોથ છે

કઈ પાર્ટી પાસે કેટલું રિસર્ચ છે જસ્ટ બીકોઝ તમે આ બધી મેઇન ટોપિક્સની તમને ખબર છે કે આ મુદ્દાઓ ઉપર વાત થવી જોઈએ કેમ કે આ બધી બધા મુદ્દાઓ અડે છે આપણા લોકોને એટલે આપણી મુદ્દા ઉપર વાત કરી નાખીએ બસ એટલું જ તમારે કહેવાનું છે તમે કઈ રિસર્ચ બેઝ ઉપર જાઓ છો તમને ખબર છે તમારા વોટર્સની અત્યારે હાલત કેવી છે તમે એની વિશ્લેષણ જોવો છો જરાય બંને પાર્ટીઝ માટે મારે એ જ કહેવાનું છે કે એ મેનિફેસ્ટો તમે બનાવો છો એની પહેલા તમે આ તો જુઓ તમારા વોટર્સ ક્યાં અત્યારે ઊભા છે તો જે રીતે વાત થઈ અપેક્ષાઓની જે રીતે વાત થઈ દિલીપભાઈ વાત છે જ્યારે અપેક્ષાઓ છે ચૂંટણી ઢંઢેરા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર આપનું શું કહેવું છે અપેક્ષાઓ હંમેશા વધારે રહેવાની છે આજે જે ચર્ચા દરમિયાન એ જે કન્ફ્યુઝન ઊભું થયું છે એ કન્ફ્યુઝન બિલકુલ

પ્રજા પોતાની અપેક્ષા અલ્ટિમેટલી ક્યાં પૂરી થશે એ એટલી તો સક્ષમ છે જ કે વિકલ્પો પોતાને ક્યાંથી મળશે શોધી લેશે તો અપેક્ષાઓ અનેક છે આકાંક્ષાઓ અનેક છે આ અપેક્ષાઓ અને આકાંક્ષાઓના પ્રતિબિંબનો પિટારો ખુલશે સોળમી મે અને એક દિવસે નક્કી થશે દેશનું ભાવિ દેશના વડાપ્રધાન પદનું ભાવિ તો અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું ફરી મળશું નવા એક મુદ્દા સાથે નવી જ એક રજૂઆત સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર